હાલમાં વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે આવતીકાલે વાતાવરણમાં સામાન્ય અસ્થિરતા જોવા મળશે। વાતાવરણમાં અચાનક પલટો જોતા જ ખેડૂતોમાં પણ ચિંતાની ભીતિ સેવાઈ રહી છે। વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વરસાદી વાતાવરણ વચ્ચે માવઠાની ભીતિ પણ સેવાઈ રહી છે। માવઠાથી રવિ પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા છે। વહેલી સવારથી જ ઠંડા પવનોથી ઠંડક પ્રસરી ગઈ છે। તો વાતાવરણમાં અચાનક પલટો આવતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો કેટલાક વિસ્તારોમાં છાંટાછૂટી પણ થઈ રહ્યા છે। વરસાદથી રવિ પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। વહેલી સવારે ઠંડા પવનોથી ઠંડક પ્રસરી ગઈ હતી। તો સમગ્ર રાજ્યમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ દ્વારકામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો ક્યાંક ઠંડા પવનોથી ઠંડી પ્રસરી ગઈ છે। ક્યાંક વરસાદના છાંટાથી રવિ પાકને નુકસાનની ભીતિ સેવામાં આવી રહી છે। તો હવામાન વિભાગનું અનુમાન છે કે ગરમી પણ આ વર્ષે વધારે પડવાની છે। આજ અંગે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા આયુષી યાજ્ઞિક જોડાઈ ગયા છે। જી આયુષી, જણાવશો હવામાન વિભાગે કઈ આગાહી કરી છે, તેમજ સમગ્ર રાજ્યના વિસ્તારોમાં અચાનક જ પલટો જોવા મળી રહ્યો છે? જી, એકાએક વાતાવરણમાં અસ્થિરતા જે છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને આજે વહેલી સવારથી રાજ્યના અનેક વિસ્તારો છે કે જેમાં વાદળછાયા વાતાવરણ જોવા મળી રહ્યા છે। જે અમુક શહેરો છે, ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, દ્વારકા અને અમદાવાદ, આ તમામ શહેરોમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ત્યારે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આગામી બે દિવસ જે છે તે ક્યાંક ને ક્યાંક સાબરકાંઠા, બનાસકાંઠા અને રાજકોટ જેવા જે શહેરો છે તેમાં વરસાદી માવઠા જે છે તે પડી શકે છે। વરસાદી છાંટાના કારણે જે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ભીતિ જોવા મળી રહી છે ખેડૂતોમાં, કે જે પાક છે, સિઝનના જે પાક છે, ખાસ કરીને કેરી, જીરું જેવા જે અન્ય પાકો છે તેમાં ક્યાંક ને ક્યાંક પાક બગડી શકે છે, ત્યારે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। ખાસ કરીને જ્યારે માર્ચ મહિનાની શરૂઆત થતી હોય છે ત્યારે લોકો ગરમીનો અનુભવ કરે છે, એની બદલે લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે। વહેલી સવારે અને મોડી રાત્રે જે લોકો ઠંડી અનુભવી રહ્યા છે, તો બપોરના સમયે ગરમીનો પણ અહેસાસ થઈ રહ્યો છે। ત્યારે હવામાન વિભાગે એમ પણ આગાહી કરી છે કે જેટલી ઠંડી પડી છે તેટલી જ ગરમી પણ પડશે અને આગામી બે દિવસ બાદ ફરીથી ગરમી જે છે તે શરૂ થઈ જશે। જે સામાન્ય રીતે જે ઉનાળાની શરૂઆત થતી હોય છે તે 15 તારીખથી શરૂ થઈ જશે અને ગરમીનો પારો એકાએક ઉંચકાઈ જશે। સામાન્ય રીતે માર્ચ મહિનાની શરૂઆતમાં જ્યારે તાપમાન પર નજર કરીએ તો 41 ડિગ્રી આસપાસ રહેતું હોય છે, જેની બદલે અત્યારે 34-35 ડિગ્રી નોંધાઈ રહ્યું છે। ત્યારે ક્યાંક ને ક્યાંક હવે ગરમી જે છે તે શરૂ થાય તેની એવું લાગી રહ્યું છે। અને આજની વાત કરીએ તો આજે વહેલી સવારથી જ તમામ જે અમુક શહેરો જે છે તેમાં વાદળછાયા વાતાવરણ જોવા મળી રહ્યું છે। જી આયુષી, એક તરફ ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે કારણ કે વાતાવરણમાં અચાનક પલટાથી વરસાદ પણ પડી રહ્યો છે, ત્યારે એ પર આપનું શું કહેવું છે? જે એકાએક જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો છે તેથી ખેડૂતોમાં ખાસ કરીને ખૂબ જ ચિંતા જોવા મળી રહી છે, કારણ કે જે સિઝનના પાક છે તેમણે વાવી દીધા છે, રવિ પાક જે છે તેનું ક્યાંક ને ક્યાંક નુકસાન થશે, જેને લઈને ખેડૂતો ચિંતા કરી રહ્યા છે। અને જો વરસાદ આવશે તો ખાસ કરીને કેરીના પાકને સૌથી વધુ નુકસાન જે છે તે થશે। જે આયુષી, ફાગણ મહિનામાં પણ હવે ઠંડી જોવા મળી રહી છે, ત્યારે અત્યાર સુધી પણ ગરમીએ પોતાનો પગ પેસારો નથી કર્યો, ત્યારે હવે હવામાન વિભાગે પણ એવી આગાહી કરી છે કે ગરમી પણ વધારે પડશે, ત્યારે હવે સામાન્ય લોકો પર પણ આની માવઠાની સ્થિતિ કઈ રીતે જોવા મળી રહી છે? જી, હવામાન વિભાગે કહ્યું છે કે જેટલી ઠંડી પડી છે, જેટલી લાંબી ઠંડી ટકી રહી છે તેટલી જ ગરમી રહેશે અને ગરમી પણ લાંબા સમય સુધી રહેશે। અને બે દિવસ બાદ જ્યારે ગરમી શરૂ થશે ત્યારે એકાએક તેનો પારો ઉંચકાઈ જશે। હાલ સામાન્ય રીતે જો અમદાવાદની વાત કરીએ તો 34-35 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે, જ્યારે બે દિવસ બાદ એકાએક તાપમાન વધી જશે અને 41 ડિગ્રીથી વધી જશે, એટલે લોકોને એકાએક જ ગરમી સહન કરવાનો વારો આવશે। ત્યારે હવામાન વિભાગ પણ ત્યારે જે જાહેરનામા છે તે બહાર પાડશે અને લોકોને ગરમીથી બચવાના ઉપચારો જે છે તે સરકાર પણ રજૂ કરશે।
આભાર આયુષી વિગતો આપવા માટે. તો માવઠાથી રવિ પાકને નુકસાનની ભીતિ સેવાવામાં આવી રહી છે. વહેલી સવારથી ઠંડા પવનોથી સમગ્ર રાજ્યમાં ઠંડક પ્રસરી ગઈ છે. અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. પવન સાથે વાદળછાયા વાતાવરણથી ઠંડક પ્રસરી ગઈ હોવાની માહિતી મળી રહી છે. તો બીજી તરફ રવિ પાકને નુકસાન થશે તેવી પણ ચિંતા ખેડૂતોમાં પ્રસરી ગઈ છે.